ગ્લોબલ ડેમોક્રેસી ઇન્ડેક્સ એટલે કે વૈશ્વિક લોકશાહી ઇન્ડેક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, પરીક્ષા માટે. આ ગ્લોબલ ડેમોક્રેસી ઇન્ડેક્સ પહેલું વસ્તુ કે આ કોણ કાઢે છે, તો યુકે, યુકેની એક કંપની છે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ, તે આ રિપોર્ટ પ્રકાશિત કરે છે વાર્ષિક, એટલે કે એન્યુઅલી, દર વર્ષે કરે છે. રાઈટ, એ યાદ રાખવું, યુકેની કંપની છે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ, દર વર્ષે આ રિપોર્ટ કાઢવામાં આવે છે. ટોપ થ્રી કન્ટ્રીઝ છે નોર્વે, આઇસલેન્ડ અને સ્વીડન, ટોપ થ્રી કન્ટ્રીઝ લોકશાહીમાં. રાઈટ, અને લાસ્ટની ત્રણ કન્ટ્રી છે ચાડ, સીરિયા અને નોર્થ કોરિયા, ઉત્તર કોરિયા. ચાડ, સીરિયા અને નોર્થ કોરિયા લાસ્ટમાં આવે છે. ટોપ થ્રી કન્ટ્રીઝ નોર્વે, આઇસલેન્ડ અને સ્વીડન છે. ભારતની રેન્કિંગ 49 છે, 167 કન્ટ્રીઝમાંથી, 167 દેશોમાંથી 49th રેન્ક 2017માં, અને 2016માં 32 હતી 2016માં, ને હમણાં 49 થઈ ગઈ છે. મતલબ કે કેટલું હજુ ખરાબ પ્રદર્શન કર્યું છે આપણે, તે આગળ આપણે જોઈએ. રાઈટ મિત્રો, આપણે જોયું કે ગ્લોબલ ડેમોક્રેસી ઇન્ડેક્સ આપણે જોયું. રાઈટ, ગ્લોબલ ડેમોક્રેસી ઇન્ડેક્સ એ કોણ બનાવે છે? ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ બનાવે છે, જે યુકેની કંપની છે. રાઈટ, આ રિપોર્ટ લોકશાહીમાં કેટલો ઘટાડો થયો છે વિશ્વમાં તે આ જણાવે છે. મિત્રો, ડેમોક્રેસી એટલે શું હોય કે જેમાં બધા નાગરિકોને સંમેલિત કરવામાં આવે છે, મતદાન આપવામાં આવે છે, અને જે પાવર જે હોય છે, સત્તા જે હોય છે, તે એક જન પાસેની ગ્રુપમાં હોય છે, એક જૂથમાં હોય છે. રાઈટ, આ જે ઇન્ડેક્સ છે 165 સ્વતંત્ર રાજ્યો ને લઈને કરે છે. 165 છે એમાં ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ અને 2 પ્રાદેશિક, 2 ટેરિટરીઝ ગણવામાં આવે છે, એટલે કે ટોટલ 167 કન્ટ્રીઝ થઈ જાય છે. 5 કેટેગરીઝ હોય છે, 5 શ્રેણીઓ છે, 5 ક્ષેત્રોમાં હોય છે. પહેલું છે ઇલેક્ટ્રોલ પ્રોસેસ એન્ડ પ્લુરાલિઝમ, એટલે કે તમારી ચૂંટણી પ્રક્રિયા કેવી છે તે જણાવે છે. બીજી છે સિવિલ લિબર્ટીઝ, એટલે કે તમારી નાગરિક સ્વતંત્રતા, જે રીતે તમારી બોલવાની સ્વતંત્રતા, ચાલવાની સ્વતંત્રતા, કંઈ પણ વસ્તુ કરવાની સ્વતંત્રતા. રાઈટ, એ સિવિલ લિબર્ટીઝ છે, તમારે કેટલી સ્વતંત્રતા મળે છે તે આ જણાવે છે. ફંક્શનિંગ ઓફ ગવર્નમેન્ટ, એટલે કે તમારી સરકાર કઈ રીતે ચાલે છે, કઈ રીતે બધી વસ્તુઓ કરે છે. રાઈટ, સંચાલક કેવી રીતે કરે છે બધી વસ્તુને. પોલિટિકલ પાર્ટિસિપેશન, એટલે કે રાજનૈતિક ભાગીદારી કેવી છે. પોલિટિકલ કલ્ચર, એટલે કે તમારી પોલિટિકલ સંસ્કૃતિ કેવી છે, રાજનીતિની જે સંસ્કૃતિ છે તે કઈ રીતે છે. તો આ 5 કેટેગરીઝમાં ધ્યાનમાં રાખીને આ રેન્કિંગ કરવામાં આવે છે, 167 કન્ટ્રીઝની. બીજી વસ્તુ છે કે આ જે ઇન્ડેક્સ છે 4 કેટેગરીઝમાં છે, એટલે કે ફૂલ ડેમોક્રેસી, ફ્લોડ ડેમોક્રેસી, હાઇબ્રિડ રિજાઇમ અને ઓથોરિટેરિયન રિજાઇમ. આપણે જોશું આ શું છે. મિત્રો, આ જે રિપોર્ટ બનાવવામાં આવે છે એની સ્કેલ છે 0 to 10. 60 ઇન્ડિકેટર્સ આવે છે 60 ઇન્ડિકેટરો પર, અને સ્કેલ છે 0 to 10. આ તમે બધા કલર્સ જોઈ રહ્યા છો, 0 to 10 ના કલર્સ છે. આ જે રંગો દેખાવામાં આવે છે તે જણાવે છે કે તમારો જે દેશ છે, જે રાજ્ય છે, તે કયા ડેમોક્રેસીમાં, કયા લોકશાહીમાં આવે છે. સમજણ પડી? તો ફર્સ્ટ આપણે જોશું ઓથોરિટેરિયન રિજાઇમ. ઓથોરિટેરિયન એટલે કે ડિક્ટેટરશીપ. તમે નાઝીનું પડી વાંચ્યું હશે, હિટલર, તે શું હતી? ડિક્ટેટરશીપ હતું એનું, એટલે કે પાવર જે હોય તે એક જ જન પાસે હોય છે. જેવી રીતે તમે કહી શકો રાજશાહી પણ કહી શકો તમે, કે એક રાજા હોય છે ને એની પાસે જ બધી પાવર હોય છે. રાઈટ, એમાં લોકશાહી જેવું કઈ વસ્તુ નથી હોતી, રાજશાહી કે ડિક્ટેટરશીપ. રાઈટ, ઓથોરિટેરિયન. બીજી વસ્તુ છે હાઇબ્રિડ. હાઇબ્રિડ રિજાઇમ એટલે કે હાઇબ્રિડ તમે અગર જો તો એ હોય છે વસ્તુ કે રાજકીય વિરોધી,
બિન સ્વતંત્રતા ન્યાયતંત્ર પર દબાણ અને વ્યાપક ભ્રષ્ટાચાર હોય છે. એટલે કે જેટલું પણ જેટલા પણ પોલિટિકલ પાર્ટીસ છે એમાં દબાણ હોય છે, ભ્રષ્ટાચાર હોય છે અને ન્યાયતંત્ર પર દબાણ પણ હોય છે. તો એવું ટાઈપની જે ડેમોક્રેસી લોકશાહી હોય છે તેને હાઇબ્રિડ રિજાઇમ કહેવામાં આવે છે. રાઈટ, ફ્લોડ ડેમોક્રેસીમાં શું હોય છે કે ત્યાં બધાને ફ્રી અને ફેર ઇલેક્શન્સ મળે છે, મુફ્ત અને ફેર, એટલે કે કઈ કરપ્શન વિનાનું, ભ્રષ્ટાચાર વિનાનું ચૂંટણી કરવા મળશે. પણ અમુક મુદ્દાઓ કારણ એ ફૂલ ડેમોક્રેસી નથી બની શકતું. ફૂલ ડેમોક્રેસીમાં શું હોય છે કે આ બધી જ પાંચ વસ્તુ જે તમે બતાવી, ઇલેક્ટોરલ પ્રોસેસ, સિવિલ લિબર્ટીઝ, આ બધી જ પાંચ વસ્તુ સરખી રીતે, ઇક્વલ રીતે હોય છે. એમાં કે ઇલેક્શન બી સારી રીતે થાય છે, સ્વતંત્રતા પણ મળે છે નાગરિકોને, ગવર્મેન્ટ પણ સારી રીતે ચાલે છે, પોલિટિકલ પાર્ટિસિપેશન પણ સારી રીતે છે, આ બધી જ વસ્તુ અગર સારી રીતે હોય છે અને ફૂલ ડેમોક્રેસી કહેવામાં આવે છે. ફ્લોડ ડેમોક્રેસી થોડુંક નજીક છે ફૂલ ડેમોક્રેસી કરતાં. અમુક મુદ્દાઓના કારણે ફૂલ ડેમોક્રેસી નથી બની શકતું આ, રાઈટ. તો હવે આપણે જોઈશું કે આપણું ઇન્ડિયા કઈ ડેમોક્રેસીમાં આવે છે. આપણું ભારત, આયરું આપણું ભારત, આ નકશો એટલે ગ્રીન જેવું કલર છે, એટલે કે 7-8 કલર, એટલે કે આ કલરમાં, એટલે આપણું જે છે કે ફ્લોડ ડેમોક્રેસીમાં આવે છે ઇન્ડિયા. ફ્લોડ ડેમોક્રેસીમાં આવે છે, યાદ રાખવું મિત્રો, આપણું ભારત જે છે ફ્લોડ ડેમોક્રેસી, કે જેમાં ફ્રી અને ફેર ઇલેક્શન્સ તો થાય છે પણ અમુક મુદ્દાઓ કયા છે જેમાં હવે ફૂલ ડેમોક્રેસી નથી મળી શકતી, એ છે કે લેક ઓફ ફ્રીડમ ઓફ સ્પીચ, બોલવાની સ્વતંત્રતા નથી, અને ફ્રી મીડિયા, મીડિયા એટલે કે તમે કહી શકો જે પ્રસારણ માધ્યમ જે હોય છે તે પણ ફ્રી નથી. તમે જોયું હોય બધા ખરીદી લે છે બધી વસ્તુઓ અને પછી પ્રસારણ આપે છે, જે મુદ્દા ઉપર પ્રસારણ આપવું જોઈએ એ નથી આપતા, રાઈટ. તો આ બે વસ્તુના કારણે આપણે ફ્લોડ ડેમોક્રેસીમાં આવ્યા છે. સમજણ પડી મિત્રો? અગર તમને વધારે માહિતીઓ જોઈતી હોય આ ડેમોક્રેસી પર, લોકશાહી પર, તો અમને જરૂર કમેન્ટ બોક્સમાં લખજો, રાઈટ. અને યાદ રાખજો કે ભારત ફ્લોડ ડેમોક્રેસીમાં આવે છે, રાઈટ.